गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने चैप्टर 5 ની અંદર જો જે પ્રમાણે બધા દાખલા સરળ છે એ પ્રમાણે દાખલા પૂછવાના છે. ઉદાહરણ તમને જે સરળ લાગતા એટલા કરવાના મેં વર્ષોથી કીધું છે. 12 માં આપણે તમને એ કહો છું અને આ પ્રમાણે સિસ્ટમ થી ચાલશે. વારંવાર મારે કેવું પડે છે આ પ્રમાણે તમારે ચલાવવાનું છે. જોઈ લો અહીંયા આગળ જે ગણેલા છે વત્તા मीन्स के हूँ तमने बताई दू थे हमें शू शू हिंट है वत्ता तमारे 9 10 11 जोवाना छे 12 13 18 19 20 अने 22 आटला करवाना बाकी ना हूँ तमने गणाईस अत्यारे तमने गणावुं छे एमां जोई लो दाखला ने मैं नोट तमने कीधी छे प्रमाणे तमारे बना अने जेना तमने 20 मार्क आपवामां आवे छे एटले नोट ए प्रमाणे बनावजो. हवे काया लखवाय वारंवार कहेतो रहू छु एटले हवे कोई पूछवानी जरूर रहेशे नहीं. હવે જો ચેપ્ટર 11 એપિસોડ 5 માં તમારા સ્વાધ્યાયના દાખલાની અંદર તમારો મેં તમને કહ્યું તો લાઈફ ટાઈમ રાખવાનું સૂત્ર સેલ્સિયસ માપક્રમ, કેલ્વિન માપક્રમ અને ફેરનહીટ માપક્રમ. મનુષ્યનું તાપમાન જ્યારે આપણે માપતા હોઈએ ત્યારે આપણે ફેરનહીટ અથવા ફેરનહાઈટ કહીએ છીએ. જેનું સૂત્ર આપણને ખબર છે TF એટલે ફેરનહીટ ટેમ્પરેચર સ્મોલ ટી તે વખતે આવે is equal to 9/5 T અથવા TC સેલ્સિયસ માપક્રમ પ્લસ 32. આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો. અત્યારે રૂમનું ટેમ્પરેચર 27 હોય તો 9/5 ફેરનહીટ બરાબર 9/5 9 છેદમાં 5 અને ગુણ્યા 27 રૂમ ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ એ ગુણાકાર આવે એમાં પ્લસ 32 કરો એટલે ફેરનહીટ બની જાય. એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે. તો અહીંયા આગળ એકદમ મિનિમાઇઝ હું તમને કરેલો એમાં જોઈ લો કે કેલ્વિન માપક્રમ છે એને આપણે કેપિટલ ટી કહીએ છીએ અને સેલ્સિયસ માપક્રમ છે એને આપણે ટીસી કહીએ છીએ બરાબર. હવે અહીંયા આગળ બેનો સંબંધ આપણી જોડે અહીંયા આગળ આવ્યો આપેલો છે નિયોન અને કાર્બન ડાયોક્સાઇડ તેનો સંબંધનું સૂત્ર આપણને ખબર છે. ફરી એકવાર મેં તમને કહ્યું એ પ્રમાણે કેપિટલ ટી બરાબર એટલે શું છે અહીંયા આગળ કેલ્વિન બરાબર ટીસી પ્લસ 273.15. હવે ક્યારેક તમને એમ થાય લેવું કે 15 ની જગ્યાએ 16 લેવું તો 15 અથવા 16 તમે લઈ શકો પણ જનરલી 15 યાદ રાખજો. ક્લિયર? હવે અહીંયા આગળ પહેલો મુદ્દો નિયોન વાયુ માટે તો નિયોન વાયુ માટે અહીંયા આગળ કેલ્વિન આપેલું છે 224.57 તે આપણે સેલ્સિયસ પ્લસ બાસૂત્ર પ્રમાણે એટલે અહીંયા આગળ નિયોન વાયુ માટે સેલ્સિયસ બરાબર આટલા હશે બરાબર સાદું ભાગ્યો એટલે ખ્યાલ આવશે. એ પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે ફરી સૂત્ર એમાં CO2 માટે અહીંયા આગળ કેલ્વિન આપેલો છે 216.55 તે વખતે સેલ્સિયસ પ્લસ 273 સૂત્ર પ્રમાણે તેથી સેલ્સિયસ માપક્રમ બરાબર આ માઇનસ માટે ડિગ્રી સેન્ટીગ્રેડ આના આ બને આવશે. હવે ફેરનહીટ બરાબર બંનેનો સંબંધ ફેરનહીટ બરાબર મેં તમને હમણાં શરૂઆત કરતા પહેલા કીધું સૂત્ર લાઈફ ટાઈમ યાદ રાખવાનું ફેરનહીટ બરાબર TF બરાબર 9/5 TC પ્લસ 32 સૂત્ર. હવે નિયોન વાયુ માટે TF બરાબર 9/5 બરાબર કેટલો જવાબ આવ્યો TC નો 248.58 માઇનસ જવાબ પ્લસ 32 તમારો આન્સર આવશે બરાબર. નિયોન માટે આ ફેરનહીટ માઇનસ માં આવશે તે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ માટે ગણેલું છે 9/5 T પ્લસ અહીંયા જોઈ લો કાર્બન ડાયોક્સાઇડ માટે કેટલો જવાબ આવ્યો માઇનસ 56.6 પ્લસ 32 સાદું બાપો તમને આનો ફેરનહીટ માં જવાબ મળશે બરાબર. આ દાખલો નથી પણ એક નાનો તમારો આ એમસીક્યુ છે પણ એ દાખલા રૂપમાં પહેલો સ્વાધ્યાયનો આ દાખલો મૂકેલો છે એમાં જો આ પ્રમાણે છે. હવે આપણે જતા રહીએ છીએ સ્વાધ્યાયનો બીજો. હવે અહીંયા બે વસ્તુ યાદ રાખવાનું નિરપેક્ષ તાપમાન અને પાણીનું ત્રિબિંદુ હોય જે વાત કરી હતી ફેઝ ડાયાગ્રામ જે જનરલ એવું ફેઝ ડાયાગ્રામ સવાલ વર્ષોથી બરાબર આ પૂછાય છે ન પૂછાતો હોય તો હું તમને પૂછવાનો છું એમ સમજીને ચાલજો. આ ચેપ્ટરની શરૂઆતમાં મેં તમને કીધું હતું કે પદાર્થ અથવા તત્વનું સ્વરૂપ કેવા પ્રકારનું હશે બરાબર. પદાર્થના ત્રણ સ્વરૂપો આપણે ભણી ગયા બરાબર જૂના સિલેબસમાં કે અત્યારે નવામાં પદાર્થના ત્રણ સ્વરૂપો ઘન પ્રવાહી અને વાયુ. નવી શોધ હમણાં થઈ છે પ્લાઝમા થઈ છે ચોથું સ્વરૂપ એટલે ઘન પ્રવાહી અને વાયુની અંદર ક્યારેક પદાર્થ ઘન પ્રવાહી અવસ્થા
હોય, ક્યારેક પ્રવાહી વાયુ અને ક્યારેક વાયુ ઘન પરિસ્થિતિ જ્યારે પ્રાપ્ત કરે તો આવા પી વિરુદ્ધ ડીના જે આલેખ છે એને ફેઝ ડાયાગ્રામ કહે છે. આ વાત આપણે કરી ગયા થિયરીમાં, બોર્ડ પર આખું બધું લખેલું હતું, એપિસોડ તમારે જોતા રહેવાના છે. ક્લિયર? હવે અહીંયા આગળ નિરપેક્ષ તાપમાન છે એને એ અને બી અંદર આપેલા છે. તો નિરપેક્ષ તાપમાન એ માટે પાણીનું ત્રિબિંદુ 200 એ આપણે લઈએ છે. એ પ્રમાણે બી માટે નિરપેક્ષ તાપમાન માટે બી માટે આપણે 350 કે આપેલા છે. હવે શું કરી રહ્યા આગળ કેવિન માત્ર અહીંયા આગળ શું તાપમાન સંબંધ આવે 27 ડિગ્રી તાપમાન
अल्फा की कीमत 1.2 एटरन की कीमत आप ले डेल्टा टी केनो जे 45 डिग्री और 27 डिग्री बे डिफरेंस आप ले रहे आनु साधरु वडार आ समीकरण एकदम चाल से हो सु करू आ एल बराबर 1 प्लस आनु साधरु वडवा ने लिखी ना के अब इनी अंदर एक उमेर दो बराबर है आ आना मा आ सूत्र मा एक उमेर हो ना जा भाई यो अब एम के आ मारे 45 डिग्री सेंटीग्रेड तापमान सड़ेली लंबाई 63 मळे तो 63 वडे ऊपर ना जवाब આ તમારો જવાબ આવે 63 પડે તમારે જોવાનું છે અહીંયા પૂરો બરાબર એક તમારે 47 આપેલો હોય તો 47 માં ગણી શકાય પણ કરવા નથી એકદમ મિનિમાઇઝ કરીને આપણે મૂકી દેજે અહીંયા આગળ એટલે આને વધારે કોમ્પ્લિકેટેડ બનાવતા નહીં કોઈ પણ દાખલા નહીં બરાબર ત્યાર પછી અહીંયા આગળ તમારો સ્વાધ્યાયના આઠમાની અંદર જતા રહીએ એક અહીંયા આગળ નાનો વર્તુળ છે બરાબર અને નાના વર્તુળ માટે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને અંદરનો પરિઘ બરાબર અંદરનો પરિઘ બરાબર સૂત્ર m1 બરાબર pi b1 છે હવે શું કરે છે એને ગરમ કરીએ છે બરાબર એને આપણે ગરમ કરીને સ્વભાવ છે કોઈ પણ વસ્તુને ગરમ કરી બરાબર તમને ગરમ કરવામાં આ તો ચીકલો કણો જોર દે તમે ગુસ્સે થશો કદાચ નહીં થઈ શકો બરાબર બે એક ચડાઈ દીધી હોય નહીં ગરમ થાય કોઈ બીજું એક્શન લેવામાં આવે તમને કોઈ પણ રીતે તમારા પર એક્શન લઈને તમને ગરમ કરો એટલે શું થાય છે સ્વભાવ છે ગરમ થાય એટલે આપણે જે હવા ફૂલે એ પ્રમાણે ફૂલશે તો અહીંયા એક વસ્તુ વાત કરી છે કે કોઈ પણ પદાર્થને આપણે જ્યારે ગરમી આપવામાં આવે છે તો તાપમાનના વધારા સાથે એની અંદર સે એ વસ્તુ છે ફૂલે છે તો અહીંયા આગળ જો અહીંયા આગળ આ નાનો ગણો છે અહીંયા આગળ એ પ્રમાણે ગોળ છે વર્તુળ છે એને ગરમ કર લખ્યું છે ગરમ કરતા તે શું થાય છે એની અંદર બધા પરિઘની અંદર થોડો વધારો થાય એને મોટું બતાવ્યું છે હવે 27 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને એના પરિઘ માટે l1 બરાબર pi d1 સૂત્ર વાપરીએ છીએ હવે 227 ડિગ્રી સેન્ટીગ્રેડ બરાબર તાપમાને અંદરનો પરિઘ એ આપણે l2 બરાબર pi d2 વાપરીએ છીએ હવે સર્વસામાન્ય સૂત્ર શું છે આ પરિઘ એમ એ ધારો અહીંયા d બરાબર જો d બરાબર આલ્ફા d1 ઇનટુ ડેલ્ટા t d આલ્ફા ની કિંમત આપેલી છે બરાબર d1 ની કિંમત 427 આપણે આપેલી છે અંતે વખતે डेल्टा टी बराबर सर्वाधिक तापमान T2 माइनस T1 बराबर 227 माइनस 27 से बात करें तो डेल्टा टी बराबर अनुसाधन भाव से आटा और यहां का तो ये यहां का आने पौड़ाई के अंदर आटो फेरवा रहा है बराबर यहां का आपा का आपको पूरा दाए के जो लो तुम लसो सूत्र सर का आ बराबर आर जीरो इनटू आ बराबर यहां का शो आयो लंबाई के अंदर आ सूत्र आयो अब यहां का तुम्हारा सूत्र मैं तुमने के दूं કે અહીંયા આગળ લંબાઈનો પ્રશ્ન બરાબર રેખીય પ્રશ્નાંક બરાબર આપણે સૂત્ર લીધા હતા એટલે અહીંયા આગળ લંબાઈ હતો ડેલ્ટા એ બરાબર આલ્ફા ઇનટુ એલ 1 ઇનટુ ડેલ્ટા ડી પહોળાઈ હતો બી બરાબર આલ્ફા બી 1 ઇનટુ ડેલ્ટા ડી કોઈ પણ વસ્તુ માટે આપણે સૂત્ર કોમન રાખે પ્રશ્નાંક રેખીય પ્રશ્નાંક એના આલ્ફા કહેવામાં આવે છે આલ્ફાના સમચલનનો અચળાંક કહેવામાં આવે છે બરાબર જે રેખીય પ્રશ્નાંક તરીકે ઓળખવામાં આવે છે વગેરે વગેરે અહીંયા આગળ આ પૂરું કરીએ છીએ હવે તમારા આ તમારે જો કરવા આગળ તમે ખાલી જોઈ લેજો બાકી કરવા નથી બાકી ના હું નેક્સ્ટ ટાઈમ કરાવી સદા ચેપ્ટર ને આપણે અહીંયા આગળ પૂરું કરીશું બરાબર એટલે જે એક એપિસોડ આવશે એમાં આપણે આપણે આટલા દાખલા તમારા જોવાના રહે છે 12 13 18 19 20 ને 22 સદામાં પૂરું કરીને ચેપ્ટર પૂર્ણ આવતી પછી નેક્સ્ટ ટાઈમ બરાબર આપણે આગળના 12મા ચેપ્ટર માં જઈશું એટલે આ બધું તૈયાર કરજો વાંચજો ખબર ના પડશો મેસેજ કરજો થેન્ક યુ